અરવલ્લીના મેઘરજના જરાડા ગામે જમ્મુ કાશ્મીર લેહમાં આર્મીમાં ફરજ બજાવતા ખુશાલસિંહ કટાળા ફરજ દરમિયાન શહીદ, પરિવારજનોમાં શોકની લાગણી. મેઘરજ તાલુકાના નાનકડા એવા જોડિયા ગામના ખુશાલસિંહ 15 વર્ષ અગાઉ દેશ સેવા કરવાની મેદ સાથે આર્મીમાં ભરતી થયા હતા. ગત શનિવારના રોજ જમ્મુના લેહમાં પોતે ફરજ પર હતા ત્યારે એકાએક હિમશીલા ધસી પડી, જેના કારણે ખુશાલસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ખુશાલસિંહને સારવાર અર્થે દિલ્હી આર્મી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઈજાઓને કારણે તેમની તબિયત વધુ લથડી અને ખુશાલસિંહે પોતાને પ્રાણ ભારત માતાના ચરણોમાં નિચ્છાવર કરી શહીદી ઓળી લીધી. મારું નામ રણવીરસિંહ ખોટ અને મારા જે આર્મીમાં નોકરી કરતા મારા જીજાજી એ છેલ્લા 15 વર્ષથી આર્મીમાં નોકરી કરે છે અને મહિના પહેલાં ગયા આવ્યા હતા અને ત્યાં જ્યાં પછી જમ્મુમાં બરફ વરસાદ થવાથી તો ઠંડી વધુ હોવાના કારણે ભીખડ પડવાથી બીમાર થયા અને હોસ્પિટલમાં દાખલ કર્યા અને ત્યાંથી આરામ ના થતા જમ્મુથી દિલ્હી લાવેલા અને દિલ્હી અવસાન પામેલું છે. 15 વર્ષથી આર્મીમાં ભરતી થઈ કુશાલસિંહની મા બોમની રક્ષા કરવાની મેળ હતી, જેથી હાલના કપરા સમયે પણ પોતાની ફરજ ચૂક્યા ન હતા અને ફરજ દરમિયાન શહીદી ઓળી લીધી હતી. ત્યારે 34 વર્ષીય શહીદ કુશાલસિંહ તેમના પરિવારમાં પોતાની પત્ની ભારતીબેન અને બે નાના દીકરાઓને વિલાપ કરતા છોડી ગયા છે. ત્યારે વીરગતિ પામેલ કુશાલસિંહના નસવતેને તેમના વતન જરડા લાવી પૂરા રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધિ કરવાની તાજવીજ હાથ ધરાઈ છે. જયદીપ ભાટિયા, ZS TV, અરવલ. આજે ખુશાલસિંહ માં બોમ્બનું રક્ષણ કરતા કરતો લેહમાં કાશ્મીરમાં એમની જે પરિસ્થિતિમાં હું ગયા અને જે થયું છે ત્યારે ખૂબ દુઃખ વ્યક્ત કરું છું અને દેશ માટે જે લોકો લડી રહ્યા છે આપણું ગૌરવ છે. હંમેશા આખા દેશને રક્ષણ કરતા કરતાં ક્યાંક આવા શહીદો થાય છે ત્યારે એમને સલામ કરવાનું મન થાય છે અને માત્ર ને માત્ર આપણા દેશની સુરક્ષા આપણે બધા જ જે કંઈ છીએ એ માત્ર ને માત્ર આવા સૈનિકોને આધારે છીએ. સૈનિકો હર હંમેશા આપણા દેશની પરવા કરે છે, એમના જાનના જોખમ ભરીને પણ અને એમનું બધું જે કંઈક હોય સર્વસર કરીને પણ દેશ માટે મરી પીટે છે ત્યારે ખરેખર એમને સલામ કરવાનું મન થાય છે અને ખરેખર ખૂબ અંતરથી આપણા દેશના નાગરિકો જ્યારે આજે પાકિસ્તાન સામે ઝૂમી રહ્યા છે, જે તાકાતથી ઝૂમી રહ્યા છે ત્યારે પાકિસ્તાનને જે જડબાતોડ જવાબ આપી રહ્યા છે ત્યારે આવા શહીદોને સલામ કરતો હર હંમેશા યાદ કરું છું અને ભગવાન એમને ખૂબ શાંતિ આપે, એમના પરિવારને પણ ખૂબ સહન કરવાની શક્તિ આપે. હર હંમેશા એ એમનો આ જે દેશ માટે શહીદ બન્યા છે ત્યારે આપણા માટે ગૌરવ છે અને આ દેશના માટે ગૌરવ છે. આવા શહીદો જ્યાં સુધી છે ત્યાં સુધી આપણો દેશ સમૃદ્ધ છે, સલામત છે એમ કહું તો કંઈ ઓછું નહીં. ત્યારે આવા દેશવાસીઓને સલામ કરું છું. ચાલો, અમારા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જરડા ગામના ખુશાલસિંહ સિસોદિયા, જે લગભગ 14 વર્ષની એમની સર્વિસ થઈ હતી અને લેહ ખાતે હિમશિલાનું સ્ખલન થવાથી એમાં બરફમાં આવી ગયેલા અને તે પછી લગભગ 10 દિવસ થયા અને તે પછી એમને બહાર કાઢવામાં આવ્યા અને દવાખાને પણ લઈ જવામાં આવ્યા, સારવાર કરવામાં આવી પણ કુદરતનું કરવું બચી નહીં શક્યા અને આજે અહીં જરડા ખાતે એમની દફનવિધિમાં અમે શું આવ્યા છીએ. એમની ઉંમર બી લગભગ 35 વર્ષની છે. એમના બે બાળકો બહુ ખૂબ નાની ઉંમરના છે, એક વર્ષનું છે અને એક લગભગ 5-1 વર્ષનું બાબુ છે, એટલે ખૂબ પરિસ્થિતિ બહુ ખરાબ છે. દેશ માટે જે આપણા જવાનો લડવા માટે જઈ રહ્યા છે, આજની પરિસ્થિતિ તમે સૌ જુઓ છો કે પાકિસ્તાનની વારંવાર જે એમની ગુનાહિત બેદરકારી છે ને એના લીધે વારંવાર એ લોકો બોર્ડર પર હુમલો કરતા હોય છે, ત્યારે આપણા જવાનો જે જાનનું જોખમ એક બાજુ મૂકીને પણ દેશ માટે, દેશની રક્ષણ કરવા માટે એ લોકો લડતા હોય છે અને આવા સંજોગોમાં અમારો જે જવાન આજે શહીદ થયો છે અમે એને સલામ કરીએ છીએ.